Good morning students, class 8, book number 6, lesson number 12, part 12, Taj Mahal. બાળકો આજને શરૂઆતમાં સમાનાર્થીને વિરોધી શબ્દ આપેલા છે તે તમારે યાદ કરવાના રહે છે અને પાઠની અંદર જે નવા શબ્દ આવે છે આપણે તેમની વાત કરીએ તેમને સમજીએ કે જ્યારે તમે પાઠનું વાંચન કરો ત્યારે તમને પાઠ સમજવામાં ખૂબ સહેલાઈ રહેશે તો બાળકો આપણે પાઠની વાતો નવા શબ્દ જોઈએ તો પહેલો શબ્દ છે ઐતિહાસિક ઐતિહાસિક એટલે કે ખૂબ પુરાણો પ્રાચીન જૂનું એટલે ઐતિહાસિક વિદેશી વિદેશી એટલે કે આપણા જે દેશના નથી તે ભારત દેશના નથી તે બહારના દેશના હોય તેને આપણે વિદેશી કહી શકાય અને જે ભારત દેશના હોય તેને આપણે દેશી કહી શકાય એ ભારતવાસી કહી શકાય સ્થાપત્ય સ્થાપત્ય એટલે કે જે બાંધકામ જે બાંધવાનું જે કામ થયેલું છે તેને સ્થાપત્ય કહેવાય પર્યટકો પર્યટકો એટલે કે પ્રવાસી મુસાફર આરસ પહાડ આરસ પહાડ એક પથ્થરનું નામ છે જે સફેદ કલરની મોટી જે પથ્થર હોય તેને કાપીને એ શિલામાંથી એના જે પથ્થર છે તે કાઢવામાં આવે એને આરસ પહાડ કહેવામાં આવે છે ઉપવન ઉપવન એટલે બગીચો બાગ શિલ્પકળા શિલ્પકળા એટલે મોટા જે શિલ્પ છે મોટા પથ્થરો છે તે પથ્થરોને ટાંચી ટાંચીને તેમાંથી કોઈ આકાર બનાવવામાં આવે તેવી કળાને શિલ્પકળા કહેવામાં આવે છે ઝાંખા મતલબ ઝાંખું થોડું આછું દેખાવું તે ઝાંખું દેખાવું તે અમૂલ્ય અમૂલ્ય એટલે ખૂબ જ કિંમતી હવે પાઠની શરૂઆતમાં આપણે સમાનાર્થી શબ્દ તેને સમજીએ શહેર શહેર એટલે કે નગર તેને પૂર પણ કહેવાશે વિશ્વ વિશ્વ એટલે કે દુનિયા જગત અજાયબી એટલે કે નવાઈ અજરસ પ્રમાણે તેઓ સ્મૃતિ સ્મૃતિ એટલે કે યાદ સ્મરણ ઉપવન ઉપવન ઉદ્યાન પણ કહેવાશે બગીચો પણ કહેવાશે કાંઠો એટલે તટ કિનારો શ્વેત એટલે સફેદ ધવલ પ્રસિદ્ધ એટલે વિખ્યાત પ્રખ્યાત સુંદર તો રમણીય રમ્ય વિરોધી શબ્દ જોઈએ શહેર તેનો વિરોધી થાય છે ગામ ઉપવન એટલે બગીચો એનો વિરોધી છે જંગલ સુંદર એનો વિરોધી છે કદરૂપું પ્રેમ તેનો વિરોધી છે નફરત સ્મૃતિ તેનો વિરોધી છે વિસ્મૃતિ શ્વેત એટલે કે સફેદ ને એનો વિરોધી છે શ્યામ શ્યામ એટલે કાળો સાચા તેનો વિરોધી છે ખોટા ઉત્તમ તેનો વિરોધી છે ખરાબ ઉત્તમ એટલે કે બેસ્ટ ખરાબ એટલે કે બેડ તો બાળકો આથી આપણા સમાનાર્થી ને વિરોધી શબ્દ જે પાઠની શરૂઆતમાં આપેલા છે એ તમારે યાદ કરવાના રહે છે અને તમે જ્યારે પાઠ વાંચો તેને પુનરાવર્તનમાં સૌથી પહેલા તમારે આનું વાંચન કરજો અને આને યાદ રાખજો ત્યારબાદ તમે વાંચન કરશો તમને પાઠની સમજૂતી વધારે સારી રીતે મળશે એટલે બાળકો આ પાઠનું જે સ્વાધ્યાય લેખન છે